આખી દુનિયા અને આખી પૃથ્વી હમ મચી ગઈ છે ત્યારે આ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે લોકડાઉન જયારે જાહેર કર્યું અને એની અસરને લીધે જે આ ભયંકર રોગ જે ભારત જેવા દેશની અંદર પ્રસરી જાય એવો હતો, પણ લોકડાઉનની એમની અસરને લીધે અને જ્યારે એમના અપીલના લીધે ભારત દેશની અંદર જેટલા પ્રમાણમાં કોરોનો વાયરસ જે રોગ પ્રવેશવો જોઈએ પ્રવેશી શક્યો નથી, એ માટે સૌ પ્રથમ દેશના વડાપ્રધાનને અભિનંદન આપું છું. અને જે લોકો ખડે પગે પોલીસ વિભાગ હોય કે ડોક્ટરો હોય કે જે દેશનું વહીવટી તંત્ર હોય, ગુજરાતના હોય, કલેક્ટર હોય, મુખ્યમંત્રી શ્રી હોય, મામલતદાર શ્રી હોય, તલાટી હોય કે પ્રાથમિક શાળાના કર્મચારી હોય, જે ખડે પગે જે કોરોના વાયરસ સામે લોકોને જે સંગઠિત બનાવ્યા એમના માટે જે માહિતગાર કરાયા સૌ પ્રથમ એમને અભિનંદનને પાત્ર છે. અને ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસ પક્ષના દંડક તરીકે સૌને હું વિનંતી કરું છું કે કોરોના વાયરસ સામે જો લડવું હોય તો લોકડાઉનનો પૂરેપૂરો અમલ કરવો જોઈએ. બીજી વાત એ છે કે જે લોકો વિદેશથી 2 મહિના પહેલા પણ આવ્યા હોય એમને પણ પોતાનું શરીરની તપાસણી કરવી જોઈએ, જેથી કરીને પોતાના પરિવારમાં, પોતાના વિસ્તારમાં કે ભારત દેશની અંદર આનાથી જે આંકડો છે વધી શકે નહીં, એ માટે પણ ખાસ વિનંતી કરું છું.